ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, પોલીસ અને બોગસ તબીબી સહિતની નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાં નકલી કોર્ટ ઝડપાઈ ત્યારે કોર્ટે નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનની સામે સિટી સિવિલ કોર્ટના જજ જે એલ ચોટિયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો જેના આધારે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલા કમ્પ્યુટર સીપીયુ સહિતના ઉપકરણો જપ્ત કરવાનો આદેશ પણ કર્યો છે આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બોગસ આર્બિટ્રેશન ઊભું કરીને બાકાયદા કોર્ટ જજ અને વકીલ ક્લાર્ક બેલીફ રાખીને પાલડી ખાતે સરકારી જમીનનો હુકમ પણ કરી નાખ્યો આમ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને જાતે જ જજ થયો કોર્ટ પણ ઊભી કરી અને જમીનનો ચુકાદો પણ આપ્યો इसके अंदर ऐसा मैटर है कि जो जमीन है वो कलेक्टर की जमीन है और उसके अंदर इनके बीच कलेक्टर और जो पार्टी है उसके बीच में कुछ डिस्प्यूट चल रहा था तो इसने जो पार्टी है उसकी तरफ से एज आर्बिट्रेटर ये निमणूक हुआ उसके बाद इसने कलेक्टर के साथ में नोटिस वगैरह भेजा नोटिस भेजने के बाद जो एक्सेप्ट हो गया वहाँ से तो इसने अपने साइड से ही सब कुछ करके और उसमें फाइनल अवार्ड है वो दाखिल कर दिया उसमें जिसमें इसने 2000 स्क्वायर गज जितनी ज़मीन है उस पार्टी को दी और 10000 स्क्वायर गज जितनी ज़मीन है वो गवर्नमेंट के जो सामने कलेक्टर है उसको दिए अभी तो हमारे पास ये इंडिविजुअली मिला है इसके बाद हम तपास करेंगे क्योंकि अलग अलग मैटर है वो अलग अलग आदमी इसके पास लेके आते होंगे हाँ जो हमारे को भेजा गया है कोर्ट से उसके अंदर लिखा हुआ है कि इसने कंटेम्प्ट ऑफ कोर्ट इसके अगेंस्ट इश्यू हुआ है આ કેસમાં સિટી સિવિક કોર્ટ બદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નકલી લવાદી બનીને વાંધાવાડી જમીનોના ઓર્ડર પણ કર્યા હતા જેની તપાસ કરવામાં આવતા સિટી સિવિલ કોર્ટ સામે જ તેનો બાંડો ફૂટ્યો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને 11થી વધુ મિલકતો આ રીતે ખોટા આદેશ કરીને આપી દીધી આ તમામ 11 મિલકતોનું એવોર્ડ કરવામાં કોર્ટમાં દીવાની દરખાસ્ત કરવામાં આવી છે આ તમામ 11 કરોડોની મિલકતમાં ફરિયાદ નોંધવા આદેશ થવાની શક્યતા પણ છે